नमस्कार विद्यार्थी मित्रों, धोरण 12 साइंस चैप्टर नंबर 2। विद्यार्थी मित्रों, ज्ञान अगाउना वीडियोस ना अंदर अगाउना लेक्चर्स ना अंदर आप बे वनस्पति ना प्रजनन भाग विषय भणे। एक तो नर प्रजनन भाग એટલે પહેલા તો આપણે વાત કરીએ તો પ્રજનન અંગ કયું તો વનસ્પતિનો પ્રજનન અંગ એટલે પુષ્પ। એ પુષ્પના અંદર બે પ્રજનન ભાગો કયા કયા તો એ બે પ્રજનનના ભાગો છે એક પુકેસર બીજું છે સ્ત્રીકેસર। પુકેસરને આપણે નર પ્રજનન ભાગ તરીકે ઉલ્લેખીએ છીએ અને સ્ત્રીકેસરને આપણે માદા પ્રજનનના ભાગ તરીકે ઉલ્લેખીએ છીએ। બીજું વિદ્યાર્થી આપણે વાત કરીએ તો તમે યાદ કરી શકો પુકેસરની જે રચના હતી એ રચનાના અંદર પણ આપણે ત્રણ ભાગ જોયા હતા। સૌથી ઉપરનો ભાગ કે જે પરિપક્વ બન્યા બાદ એનું સ્ફોટન થાય છે એને કહેવાય પરાગાશય। એના સાથે નીચે તરફ લંબાયેલો ભાગ કે પુષ્પાશન સાથે જોઇન્ટ્સ હોય એટલે કે ચોટેલો હોય છે એને કહીશું પરાગાશન। આમ પરાગાશય અને તંતુ સોરી પરાગાશય અને તંતુ એને જોડતી રચનાને આપણે કહીશું યોજી। તો અહીંયા ઉપર પરાગાશય નીચે લંબાયેલો ભાગ એટલે તંતુ અને બંનેનો જોડતો ભાગ એટલે યોજી। આમ તંતુ પરાગાશય ને યોજી એ પુકેસર એટલે કે નર પ્રજનનના ભાગ થયા। જ્યારે માદા પ્રજનન ભાગની વાત કરો તો સ્ત્રી કેસર એ મુખ્ય માદા પ્રજનન છે જેના ત્રણ ભાગ કયા કયા તો સૌથી ઉપરનો આસન કે જે પરાગરજના સ્થાપન માટેનો હોય છે પરાગરજ ત્યાં એમ બેસે તો પરાગરજના બેસવાનો આસન એટલે પરાગાસન। ત્યાંથી નીચે તરફ લંબાયેલી રચના એટલે પરાગ બરાબર છે નીચે તરફ રચના છે કે જેને આપણે કહેતા હતા બીજાંગ કે અંગ બરાબર। હવે વિદ્યાર્થી મિત્રો ઉપર પરાગાસન પરાગવાહિની નીચે બીજા સરખ્યાંડ કે જેના કે બીજાંગ ખંડ આવ્યા હતા। હવે જો નરના પ્રજનનના ભાગે એટલે કે નર જન્યુ ને માદા પ્રજનનના ભાગે એટલે માદા જન્યુ એ બંનેને ભેગા કરાવવા હોય તો આપણે વાત કરી દીધી જે પરાગરજ હોય પરિપક્વ થઈને જ્યારે પરાગાશન ઉપર સ્થાપિત થાય છે પછી પરાગરજના જનન છિદ્રમાંથી પરાગવાહિકા વિકાસ પામી એ પરાગવાહિનીથી છે નીચે બીજાંડ કે અંડ સુધી પહોંચશે બરાબર ફલન થાય ફલિતંડ બના એ ધીમે ધીમે બીજ બનતું હોય છે। એ બધી અભ્યાસ એ બધી ચર્ચા આપણે કરવાની છે આગળના અભ્યાસમાં આવશે હાલ પૂરતી યાદ રાખો। તો અહીંયા પહેલા આપણે વાત કરીએ કે પરાગરજ હોય એ પરાગાશન ઉપર સ્થાપિત કેવી રીતે થાય તમને તો તમે તરત કહી દો કે આપણે વાત થયેલી છે કે પુષ્પના અંદર પુકેસર પણ હોય અને સ્ત્રી કેસર પણ હોય તો પુકેસરમાંથી પરાગરજ મુક્ત થાય સ્ત્રી કેસર પર પડે એટલે અહીંયા બંને નર અને માદાના જન્યુ ભેગા થઈ ફલન કરી ફલિતાંડ બની છે। તો આપણે સમજીએ વિદ્યાર્થી મિત્રો તો એ પ્રમાણે જોવા જઈએ તો પુષ્પો બે પ્રકારના હોય તો યાદ રાખજો પહેલા તો પુષ્પ કયા કયા તો દ્વિલિંગી અને બીજું એકલિંગી। તમને તો એક દ્વિલિંગી એકલિંગી પુષ્પમાં શું ફરક તમે સમજી ગયા છો મને ખાલી એકવાર યાદ કરી દો જે પુષ્પના અંદર કુકેસર અને સ્ત્રીકેસર આવેલા હોય કહેવાનો મતલબ બંને લિંગ આવેલા છે નર અને માદા તો કુકેસર અને સ્ત્રીકેસર બંને એક જ પુષ્પમાં આવેલા હોય એવા પુષ્પને આપણે દ્વિલિંગી પુષ્પ કહીશું। જ્યારે જે પુષ્પના અંદર એક જ લિંગ આવેલું હોય કાં તો એ પુષ્પના અંદર કુકેસર જ આવેલું હોય કાં તો એ પુષ્પમાં સ્ત્રીકેસર જ આવેલું હોય એનો મતલબ એ થયો કુકેસરનું પુષ્પ અલગ હોય અને સ્ત્રીકેસરનું પુષ્પ અલગ હોય તો જે પુષ્પના અંદર કુકેસર અને સ્ત્રીકેસર ભેગા હોય દ્વિલિંગી પુષ્પ કહેવામાં આવે છે। જ્યારે જે પુષ્પના અંદર કુકેસર અલગ હોય અને સ્ત્રીકેસર અલગ હોય આવા પુષ્પના અંદર માત્ર અને માત્ર બેમાંથી ગમે તે એક જ પ્રજનન ભાગ આવ્યો હોય તેને આપણે કહીશું એકલિંગી પુષ્પ। વિદ્યાર્થી મિત્રો આ દ્વિલિંગી પુષ્પના અંદર તો ઇઝીલી પરાગરજન થાય પણ એટલું યાદ રાખજો સમજો એક પુષ્પ છે બરાબર આપણે આકૃતિ દોરીને સમજીએ છીએ પહેલું થાય આપણો જે ટોપિક ખરો આજનો એ ટોપિકની વાત કરીએ તો વિદ્યાર્થી મિત્રો તમે એ જોઈ લો આપણો જે ટોપિક એનું ટાઇટલ છે પરાગનયન 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 એટલે શું આપણે એ જ વાત કરી કે ભાઈ પરાગરજ એ સ્ત્રીકેસરના પરાગરજ પરાગાશન ઉપર પડશે કેવી રીતે તો હવે તમે સમજો મિત્રો વાત કરીએ કે ચલો એ આપણે પુષ્પ છે બરાબર એ પુષ્પના અંદર એ આપણું કેસર બરાબર ને અહીંયા આ સ્ત્રી કેસર છે
आनंद पुकेसर नर श्रीकेसर मादा, तो ये पुकेसर और श्रीकेसर बने भाग आया है कि आनंद विलिंदी पुष्प केवा मांग सके। और जारे ये थी परा आजे परा का से करू इनो स्पॉटन था यानी परा का रूप थे इसी थी परा का संपर्क स्थापित है। तो ये एक ज पुष्पना अंदर एक पुष्पना पराग आशय माथी एक पुष्पना स्त्री के सना पराग स्वरूप पर जारे पराग मुक्त थाय छे आज एक पराग नहीं थे स्व पराग नहीं थे के भाई याद रखते स्व पराग नहीं क्या स्व पराग नहीं स्व એટલે પોતા। तो અહીંયા જે પુષ્પ છે એના અંદર મુખ્ય સર સ્ત્રી કે સર બંને આયેલા છે પુષ્પ દ્વિલિંગી છે દ્વિલિંગી પુષ્પ હોય તો સ્વ પરાગ નહીં થાય। તમે જો અહીંયા સિદ્ધિ પરાગ રજ મુક્ત થાય સિદ્ધિ સ્ત્રી કે સર ના પરાગ સંપર્ક સ્થાપિત થાય સ્વ પરાગ નહીં થાય। તો તમને ક્વેશ્ચન થાય પર પરાગ નહીં એટલે શું તો સમજો વિદ્યાર્થી મિત્રો તો આ પુષ્પ કરો બરાબર એના અંદર માત્ર ને માત્ર એક મુખ્ય સર આવ્યું છે અને થોડા અંતરે કોઈ અલગ પુષ્પ આવ્યું છે એનું સ્ત્રી કે સર આવ્યું છે। तो ये पक्षी छे कीटको छे पानी छे पवन छे ये बधा वाहको थया के जे परागरज ने एक जग्याए थी बीजी जग्याए लई जाय छे। याद राखजो तमने पूछवामां आवशे के परागनयन माटेना वाहको कया कया तो पवन पक्षी कीटको पानी आ बधा पराग वाहक कहेवाय। ए कुदरती रीते उकेसरनी परागरजनो स्त्रीकेसरना परागसन पर स्थापित करो। पण अहींया पर वात थई तो एक पुष्पमथी परागरज लई કોઈ અન્ય પુષ્પના પરાગસન પર સ્થાપિત કરે છે તો અહીં તમે જુઓ અલગ પુષ્પની પરાગરજ છે અલગ પુષ્પનું પરાગસન છે તો અહીં જે પરાગનયન થાય એ પર પરાગનયન છે। એનો મતલબ એ છે કે ફરીથી જો એક જ પુષ્પના પરાગસન પરાગરજમાંથી મુક્ત થતી પરાગરજ એ જ પુષ્પના સ્ત્રીકેસરના પરાગસન પર સ્થાપિત થતી હોય કહેવાનો મતલબ પુષ્પ છે એના અંદર પુંકેસરનો સ્ત્રીકેસર બંને આવેલા છે उनके सरना परागसन माथी परागरज मुक्त थे स्त्री के सरना परागसन पर स्थापित था એટલે સો પરાગ નયન છે। પણ જ્યારે અન્ય કોઈ પુષ્પના ઉપર સ્થાપિત થાય કેવાનો મતલબ આ પુકેસર છે આ પરાગાશય કરું એટલે સ્પોટન થઈને પરાગરજ મુક્ત થઈ અન્ય કોઈ પુષ્પના સ્ત્રી કે સરના પરાગાસન પર સ્થાપિત થાય તે પર પરાગ નયન છે કારણ કે પુષ્પ બીજું છે। તો આમ સો પરાગ નયન અને પર પરાગ નયન અહીંયા બે ભાગ હશે। હવે આપણે અહીં તમે જો વિદ્યાર્થી મિત્રો તબક્કાવાર તો ભાઈ પરાગરજનું स्थानांतरण थवानी क्रिया ने परागनयन कहेवामां आवे छे। विद्यार्थी मित्र આ પરાગાશય છે એનું સ્ફોટન થાય નથી પરાગરજ મુક્ત થાય એ સ્ત્રીકેસરના પરાગાશન પર સ્થાનાંતર થાય તો મેં તેને દોરી દીધું કે એ સમજી લો આ પરાગાશન છે આ પરાગાશન પર સ્થાપિત થાય છે આ પરાગરજ તો આ સ્થાનાંતરણ થવાની પ્રક્રિયાને આપણે પરાગનયન કહીએ છીએ। પરાગનયન માટે અદ્ભુત અનુકૂલન કહેવાય હા તમે જો વિદ્યાર્થી મિત્રો ફુકેસરની લંબાઈ વધુ હોય જ્યારે સ્ત્રીકેસરની લંબાઈ ઓછી હોય કેવાનો મતલબ ફુકેસર આ રીતે ગોઠવાય તો સ્ત્રીકેસર આ રીતે ગોઠવાય કારણ કે જેવું પુંકેસરની પરાગરજ મુક્ત થાય સીધી સ્ત્રી કેસર ઉપર પડશે તો એમની જે ગોઠવણી કરી એ પ્રકારનું અનુકૂલન જ છે એટલા માટે જે અનુકૂલન ગોઠવાયું છે કે જેના કારણે સ્વપરાગનયન થઈ શકે। વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો સ્વપરાગનયન ના કરવું હોય અને પરપરાગનયન થવા દેવું હોય તો એવી રીતે કુદરતી રીતે અનુકૂલન એવા પણ આવેલા હોય જેના કારણે પુષ્પના અંદર સ્વપરાગનયન થાય નહીં પરંતુ પરપરાગનયન થાય। હવે જો વિદ્યાર્થી મિત્રો એ લખ્યું છે પરાગનયન માટે તેઓ બાહ્ય કારકોનો ઉપયોગ કરે છે પુષ્પના સ્ત્રી કેસર સ્ત્રી કેસરના પરાગાશન પર સ્થાપિત થશે।
તો આ પરાગરજ નું એક જગ્યાએથી બીજી જગ્યાએ જે સ્થાનાંતરણ થાય છે કોણ કરાવે તો પવન છે પાણી છે કીટકો અને પક્ષી તો આ બધા વાહકો કહેવામાં આવશે તો આ પરાગરજ માટેના બાહ્ય કારકો છે બરોબર વિદ્યાર્થી મિત્રો વાહકો છે કે જે આ પરાગરજનું વહન કરશે હવે અહીંયા પરાગરજના પ્રકારોની વાત કરીએ છીએ એમાં પહેલો સ્વકરણનો પ્રકાર સમજાવ્યો છે તો વિદ્યાર્થી મિત્રો આજે આપણે જેટલું ગોળો લખ્યું છે એમાં અહીંયા સુધી જોઈશું એ સાથે ગેટેનોગોમી અને પરવશ પણ છે એના વિશે માહિતી આપણે ડિટેલ્સમાં બીજા લેક્ચરમાં અંદર કરશું હા તમે જો અહીં લખ્યું છે સ્વફલન એટલે શું તો આપણે વિદ્યાર્થી મિત્રો જે વાત કરી સ્વપરાગમેન એનો જે ભાગ છે સ્વફલન શું છે જુઓ તો પરાગાશયમાંથી પરાગરજનું તે જ પુષ્પના પરાગાશય પર સ્થાનાંતરણ થાય છે આપણે વાત કરી હતી કે જે પરાગાશયનું સ્ફોટન થાય ત્યારે એમાંથી પરાગરજ મુક્ત થાય અને તે પુષ્પના પરાગાશય પર સ્થાનાંતરિત થાય છે પુષ્પનું જે પરાગાશય હોય એના ઉપર સ્થાનાંતરિત થાય છે સામાન્યતઃ પુષ્પના ખીલવા સાથે પરાગાશય અને પરાગાશય ખુલ્લા થવાથી સ્વફલન થાય એવું ભાગ્ય જોવામાં આવે કહેવાનો મતલબ એવું કે છે કે જેવું પરાગાશય સ્ફોટન પામે તો તમને ખબર છે કે જો પરાગાશયનું સ્ફોટન થાય એમાંથી પરાગરજ નીકળે પણ એ જ સમયે જે પરાગાશન હોય એ પણ પરિપક્વ થઈ જાય કહેવાનો મતલબ એક તૈયાર હોય કે જો પરાગરજ આવે તરત એને સ્વીકાર લેશે પણ આવું ભાગ્ય જોવા મળતું હોય છે ફરીથી કહું જે સમયે પરાગાશયનું સ્ફોટન થઈ પરાગરજ મુક્ત થાય એ જ સમયે સ્ત્રી કેસરનું જે પરાગનું આસન હોય એ પરાગરજ સ્વીકાર માટે તૈયાર હોય આવું ભાગ્ય જોવા મળે અને જો આવું થાય તો એના પર વાત કરી કે સ્વફલન કહીએ છીએ બરાબર માટે પરાગરજની મુક્તિ અને પરાગાશયની જે ગ્રાહ્યતા હોય એ ગ્રાહ્યતામાં તાલમેલ સાધવો ખૂબ જ જરૂરી છે કહેવાનો મતલબ જે પરાગરજ મુક્ત થાય ને એ પરાગાશય ઉપર જે પડે છે એના વચ્ચે તાલમેલ ખૂબ હોવો જરૂરી હોય વિદ્યાર્થી મિત્રો તમે સમજો આપણે વાત કરી હતી કે ભાઈ અહીંયાથી પરાગાશયમાંથી પરાગરજ મુક્ત થઈ ગઈ પણ એ પરાગરજ જેવી આ પરાગાશય ઉપર પડે છે એ વખત આ પરાગાશય એટલે કે સ્ત્રી કેસર પરિપક્વ નહીં આ પરાગાશય રેડી નહીં થયું તો શું એ ધીમે ધીમે પરાગનલિકા અંદર જઈ અને જે બીજાણ કે અંડક હોય ત્યાં સુધી નરના જે જન્યુ હોય પકી શકશે ના કારણ કે સ્ત્રી કેસર હજુ પરિપક્વ થયું જ નહીં તો એ વખત એવું પણ થઈ શકે કે આ પરાગરજ જો આ સ્ત્રી કેસર પરિપક્વ ના હોય તો વાહકો દ્વારા પરાગરજ જોડી બીજા પુષ્પો ઉપર જાય તેનો મતલબ એ થયો કે સ્વ પરાગની જગ્યાએ પરપરાગનયન થવાના ચાન્સીસ પણ રહેતા હોય છે તો કહેવાનો મતલબ જો સ્વ પરાગનયન કરવું હોય તો જેવી પરાગરજની મુક્તિ થાય અને પરાગાશયની ગ્રાહ્યતામાં જે તાલમેલ હોય એ સાધવો ખૂબ જ જરૂરી છે હવે વિદ્યાર્થી મિત્રો અહીં જો પરાગાશય અને પરાગાશય પણ એકબીજાથી નિકટતમ હોવા જોઈએ જેના કારણે શું થઈ શકે તો સ્વ પરાગનયન થાય આપણે વાત કરીએ વિદ્યાર્થી મિત્રો તો જે પુષ્પ દ્વિલિંગી હોય એ દ્વિલિંગી પુષ્પના અંદર પુંકેસર પણ આવ્યું હોય અને સ્ત્રી કેસર પણ આવ્યું હોય ને પુંકેસર અને સ્ત્રી કેસર બંને નિકટતમ હોવા જોઈએ નિકટતમ હોવાથી જેવી પરાગરજ પરાગાશયમાંથી મુક્ત થાય એવી જે સ્ત્રી કેસરના પરાગાશય ઉપર સ્થાપિત થશે તો અહીંયા પણ તમે જોયું કે જે રીતે પરાગાશય પરાગરજ પણ એકબીજાથી નિકટતમ હોય એ જ રીતે પરાગરજ કરશે પણ પરાગરજ કયું સ્વ પરાગરજ કારણ કે પુષ્પ એક છે પુકેસર અને સ્ત્રી કેસર એ જ પુષ્પના છે જેના કારણે બંને જો પુકેસર અને સ્ત્રી કેસર નિકટતમ હોય નજીક હોય તો સ્વ પરાગરજ થાય કેટલીક એવી વનસ્પતિ છે જેવી કે વાયોલા યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો એમસીક્યુમાં વાયોલા અબુટી અને કોમેરિના કઈ કઈ વનસ્પતિ તો વાયોલા અબુટી અને કોમેરિના કઈ કઈ વનસ્પતિ ફરી જુઓ વાયોલા અબુટી અને કોમેરિના બે પ્રકારના પુષ્પો સર્જાય કયા કયા એક હવાઈ પુષ્પ બીજું સમૃદ્ધ પુષ્પ હવાઈ પુષ્પ વિશે તમે જાણો છો જે પુષ્પ હંમેશા ખુલ્લા હોય કહેવાનો મતલબ ખીલેલા હોય જેના કારણે એની પાંખડીઓ ખુલ્લી હોય પુગેસર અને સ્ત્રી કેસર એના અંદર દેખાતા હોય એ હવાઈ પુષ્પ છે તો તમે જો હવાઈ પુષ્પ કે જે અન્ય જાતિઓમાં જોવા મળતા પુષ્પ જેવા જ હોય છે કેવાનો મતલબ કે તમે પુષ્પ જુઓ છો તો પુષ્પની પાંખડીઓ ખુલ્લી હોય છે એના અંદર પુગેસર અને સ્ત્રી કેસર જોવા મળે એનો મતલબ એ છે કે પુષ્પ ખીલેલું છે જેના કારણે પુષ્પ પુગેસર અને સ્ત્રી કેસર બહાર દેખાય એવા પ્રકારના પુષ્પને આપણે હવાઈ પુષ્પ કહીશું જ્યારે બીજા કયા પ્રકારના પુષ્પ તો સમૃદ્ધ પુષ્પ આ યાદ રાખો વિદ્યાર્થી મિત્રો આના વિશે તમારા મહત્વની માહિતી જોવાની સ્ત્રી કેસર હોય એ ખુલ્લો નહીં
આવા પુષ્પોમાં પરાગાશય અને પરાગાશન એકબીજાને ખૂબ જ નજીક હોય છે. હવે જે આ પુષ્પ સમજી લો, આ પુષ્પ છે બરોબર વિદ્યાર્થી મિત્રો, ને એની પાંખડી બંધ છે, ને એના અંદર સમજી લો કે આ પુકેશની રચના છે અને એ આસ્તરી કેશની રચના. તો તમને ખબર, જો આ પુષ્પની પાંખડીઓ ઢાંકેલી હોય અને એ એ ઢાંકેલું પુષ્પ છે, અહીંયા અંદર પુકેશર અને સ્ત્રી કેશર આવેલા હોય, તો તમને ખબર સ્વાભાવિક રીતે આના અંદર આ પરાગરજ મુક્ત થઈને જ પડવાની, અહીંયા સ્વપરાગરજ થવાનું, પરપરાગરજના કોઈ ચાન્સીસ જ નહીં. કારણ કે પરપરાગરજ ક્યારે થાય, તો જેવું આ પરાગ પરાગાશય કરો એને સ્પોટન થઈ પરાગરજ ઉડી બીજે જાય. પણ અહીંયા તો તમે જો પાંખડીઓ દ્વારા આ પુષ્પ આવૃત થયેલું છે, આના અંદર પુકેશર અને સ્ત્રી કેશર એનો પાંખડીઓ બંધ છે, એટલે તો આપણે કીધેલું કે આ પુષ્પો ખીલેલા હોતા નથી, ખીલતા નથી, એટલે બંધ બંધ હોય, બંધ બંધ હોવાથી વનુ પરાગરજ આરામ પડી અને સ્વપરાગરજ થઈ જાય. પરપરાગરજ થવાના કોઈ ચાન્સીસ અહીંયા રહે જ નહીં. તો આ પ્રકારનું પુષ્પ એટલે સમૃદ્ધ પુષ્પ. તમે જોઈ શકો અહીંયા રચેલું છે કે જે ક્યારેય ખીલતા નથી, અને આવા પુષ્પોમાં પરાગાશય અને પરાગાશન એકબીજાથી ખૂબ જ કેવો હોય, નજીક હોય, જેથી સ્પષ્ટપણે શું શું જોવા મળે, હંમેશા સ્વફલન જ જોવા મળે. એ પુષ્પના પરાગકેશરની પરાગાશયની પરાગરજ એ પુષ્પના સ્ત્રીકેશરના પરાગાશન ઉપર સ્થાપિત થશે, કોની પરાગરજ મુક્ત થઈ સીધી સ્ત્રીકેશરના પરાગાશન ઉપર સ્થાપિત થાય. તો આના અંદર તો ડેફિનેટલી સ્વફલન જ જોવા મળે, કારણ કે આવૃત હોવાથી કોની પરાગરજ ઉડી બીજા કોઈ પુષ્પ ઉપર પડે જ નહીં. કારણ કે જો આની પરાગરજ ઉડી બીજા કોઈ પુષ્પ ઉપર પડતી હોય એ તો પરપરાગરજથી પરાગરણ થઈ જાય છે. હવે જે રીતે આપણે અહીંયા વિદ્યાર્થી મિત્રો પહેલું સ્વફલન જોયું, એ રીતે ગેટનોગમી અને પરવશ પ્રકાર પણ આવેલા છે. ગેટનોગમી પરવશના આપણે ઇંગ્લિશમાં કહીશું ઝેનોગેમી, બરાબર. હવે આપણે હાલ ખાલી ગેટનોગેમી જોઈ લઈએ શોર્ટમાં, એના વિશે આપણે વિસ્તૃતમાં ચર્ચા કરીશું. તો વિદ્યાર્થી મિત્રો આપણે હાલ વાત કરીએ, બરાબર, તમે સમજો એ ખાલી આપણે દરરોજ સમજી લઈએ. હવે સ્વફલન અને ગેટનોગમી ફરક શું, ચલો સ્વફલન સ્પોટન થાય સીધી પરાગરજ અહીંયા પડશે. આ પરાગરજ પડી કારણ કે આ દ્વિલિંગી પુષ્પ છે, એટલે પુંકેશર અને સ્ત્રીકેશર બંને આવ્યા છે. જેવી પરાગરજ મુક્ત થાય સ્ત્રીકેશરના પરાગાશન ઉપર સ્થાપિત થઈ છે, એટલે આ પરાગરજ થઈ ગઈ. આ થયું સ્વફલન, બરાબર. પણ ગેટનોગમી એટલે શું, ચલો એ આ એક પુષ્પ, ચલો અહીંયા આવી રીતે બીજું પુષ્પ હશે, ચલો અહીંયા આવી રીતે ત્રીજું પુષ્પ હશે, અહીંયા એક અલગ પુષ્પ હશે. સમજી લો વિદ્યાર્થી મિત્રો, નર પુષ્પ આ એ નર પુંકેશર પણ ગેટેનોગમી શું થાય, તો ગેટેનોગમી ના અંદર વનસ્પતિ એક જ છે, પરંતુ પુષ્પ કેવા કેવા અલગ અલગ. તો તમે જુઓ એક પુષ્પના ઉકેસરના પરાગાશયમાંથી જ્યારે પરાગરજ મુક્ત થાય ત્યારે એ જ વનસ્પતિના બીજા પુષ્પના એટલે કે અન્ય પુષ્પના પરાગાશન ઉપર સ્થાપિત થાય છે. આપણે અહીંયા સ્ત્રીકેશર બતાવ્યું છે, સમજો આના અંદર શું હતું, સ્વફલનમાં શું હતું, જે વનસ્પતિથી એના અંદર જે પુષ્પ હતું એના અંદર જ કેશર સ્ત્રીકેશર ભેગાઈ ગયા હતા, તો એને તો આપણે સ્વફલન કહેતા હતા. પરંતુ અહીંયા ગેટેનોગમી એટલે શું, ગેટેનોગમી એટલે એક જ વનસ્પતિના અંદર એક એક પુષ્પના પુકેશરના અંદર પરાગાશયમાંથી જેવી પરાગરજ મુક્ત થાય એ જ વનસ્પતિના અન્ય પુષ્પના પરાગાશન ઉપર સ્થાપિત થાય છે. આ રીતે જે થાય એને કહીશું આપણે ગેટેનોગેમી. ગેટેનોગેમી એટલે પણ વનસ્પતિ એક જ છે પણ પુષ્પની જે પરાગરજ પડે એ અન્ય પુષ્પ ઉપર પડે છે, પુકેશરમાંથી અન્ય પુષ્પના સ્ત્રીકેશર ઉપર પડે છે, એને આપણે કહીશું.
એના પછીની જે પણ ચર્ચા હોય એ આપણે નેક્સ્ટ વિડીયોના અંદર કરીશું.